સ્પેશિયલ કોવિડ સ્મશાનગૃહમાં વૃદ્ધને બીજા દિવસે પણ કથા જોવા મળી હતી. ગુરુવારના રોજ વધુ 12 વૃદ્ધને અગ્નિદાહ અપાયો હતો. કોવિડ સ્મશાનગૃહ નાનો પડતા ખુલ્લામાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભરૂચમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનગૃહમાં વૃદ્ધની કતારો જોવા મળી રહી હતી. સ્વજનોની અંતિમ ક્રિયા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. કોરોના વાયરસની ગંભીરતા વિશે ન જાણતા હોવ તો એક લતાર ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં ચોક્કસથી મારી આવજો. આજે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં વૃદ્ધની લાંબી કતારો જોવા મળી હતી. કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે, જ્યાં આજરોજ બિહામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુરુવારના રોજ કોવિડ સ્મશાનમાં 12 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જોકે મૃતદેહોએ અંતિમ સંસ્કાર માટે રાહ જોવાનો વારો આવ્યો હતો. કોવિડ સ્મશાનમાં 3 ચિતાઓ આવેલી છે, જ્યાં એકસાથે મૃતદેહ આવી જતા અંતિમ ક્રિયા માટે વેઇટિંગ જોવા મળ્યું હતું. સ્વજનોને અગ્નિદાહ આપવા માટે પરિવારજનોએ કલાક સુધી રાહ જોવી પડી હતી, ત્યારે આ દ્રશ્યો ગંભીર છે. જે વચ્ચે અંતે નવી ચિતા દાતા દ્વારા મદદ કરવામાં આવતા તેના પર સ્મશાનગૃહ બહાર ખુલ્લામાં જ અગ્નિદાહ આપવાની સંચાલકો દ્વારા વ્યવસ્થા કરી હતી, જેથી લોકોને રાહ ન જોવી પડે અને સ્વજનોનો અંતિમદાહ જલ્દીથી થાય તે માટે સ્વજનો રાહ જોવી ન પડે. બસ હવે તો એટલું જ કહેવું પડે કે આપની જ નહીં, આપના પરિવારની જીવનદોરીની ગાંઠ આપના જ હાથમાં છે. જો કોરોનાના સંક્રમણથી બચવું હોય તો એકમાત્ર ઉપાય એ જ છે કે કામ વગર બહાર ન નીકળો અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતા કર્મચારી અને સ્વયંસેવકોને સહકાર આપો. લોકોની જાગૃતિ જ આ બીમારીનો એકમાત્ર ઉપાય કહી શકાય. ઉલ્લેખનીય છે કે 1 તારીખથી 8 તારીખ સુધીમાં 75થી વધુ કોરોના સંક્રમણથી મૃત થયેલા દર્દીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી છે, જ્યારે આજરોજ સવારથી લઈને અત્યાર સુધીમાં 8 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોવિડ સ્મશાનગૃહ ખાતે અંતિમ ક્રિયા માટે સ્વજનોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ભરૂચમાં કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા બીજી ચિતા નું દાન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે એક સોશિયલ મીડિયા પર વહેતો થયેલો મેસેજ ઘણી ગંભીર સ્થિતિનો ચિતાર આપી રહ્યો છે, જે કંઈક આ છે. મોતનો સમય પણ બદલાઈ ગયો. ના મુખમાં તુલસીના પાન, ના ગંગાજળ, ના કોઈના ખભાનો સહારો, ના ક્યાંય વિસાવ, ના રામ રામ અને એક પ્લાસ્ટિકનું પેકિંગ અને સીધું સ્મશાન. હાલ જ્યારે કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જે અલગ તંત્ર દ્વારા બનાવેલ કોવિડ સ્મશાન છે તેની પરિસ્થિતિ કપરી બની ગઈ હોય એવું જોવા આવે છે. છેલ્લા 1 વીકની અંદર અમે 75 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર અલગ બનાવેલ કોવિડ સ્મશાનમાં કરેલા છે. હાલ સ્મશાન મારું નાનું પડે છે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. નવી ચિતાઓ તમે જોઈ શકો છો કે નવી ચિતાઓ મંગાવવાનો વારો આવ્યો છે. ઉપરની જગ્યા ભરાઈ જતાં નીચે પણ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવાનો વારો આજે આવ્યો છે. ગઈકાલે વહેલી સવારથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં 15 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે, તો આજે વહેલી સવારથી આજે 1 વાગ્યાની અંદર 8 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે અને 2 મૃતદેહો વેઇટિંગમાં પડેલા છે. શું માનું છે ધર્મેશભાઈ, કેટલાક મૃતદેહો પીપી કીટ વિનાના આવે છે, શું માનું? એ ખરેખર કહેવા જઈએ તો આ હોસ્પિટલોની બેદરકારી છે. ઘણા કેસીસમાં તો એવું જોયું છે મેં કે પોઝિટિવ હોય તોય અહીંયા અગ્નિદાહ આપવા માટે આવી જતા હોય છે અને પછીથી કે પાછા કે મારા પપ્પા હતા કે મારી મમ્મી હતી એટલે મારે અગ્નિદાહ આપવો પડે એવી પરિસ્થિતિ થાય છે. તો અમારા સ્વાસ્થ્યનું શું, અમારી જોડે આજે ચેડા થઈ રહ્યા છે. ખરેખર તંત્રે ધ્યાન દોરવું જોઈએ ને જે આવી હોસ્પિટલો બેદરકારી કરે છે તેમને બેન્ડ કરવો જોઈએ. ખાનગી હોસ્પિટલમાં જે મૃત્યુ આવે તેને પીપી કીટ નથી હોતી તો તમારા જીવનું જોખમ છે 100%. અમે કંઈક પથ્થરના તો બનેલા નથી, અમે પણ માનવી જ છીએ. જે તમને થશે એવું અમને પણ થવાનું છે. હા, અમે છેલ્લા 1 વર્ષ ઉપરથી આ કામ કરીએ છીએ ને આજ દિન સુધી અમને તાવ સુધા પણ નથી. એ માતાજી ભગવાનની મહેરબાની છે, અમારા ગુરુ સંતોની જે મહેરબાની સમજો તે. પણ જે આ પીપી કીટ વિનાના જે મૃતદેહો આવે છે તે ખરેખર ચોક્કસ અમારા માટે ખતરારૂપ છે.